हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन, राइट? यू ऑल आर फाइन. स्टैंडर्ड फर्स्ट में अने आजना इंग्लिश ना लेक्चर में हूँ तमारा बद्दानु स्वागत करूँ छू. तो स्टूडेंट्स, तमने बद्दाने वेलकम. चलो स्टूडेंट्स, हवे आपणे आपणा लेक्चर नी शुरुआत करिए. तो बद्दा स्टूडेंट्स रेडी छो? चलो आज आपणे शुं करवानुं छे, आजे आपणे कैपिटल आल्फाबेट करवाना छे. एटले के गई कालना लेक्चरमां आपणे ए टू जे सुधीना आल्फाबेट कर्या हता. एटले के सौथी पहेला आपणे ए टू डीनुं रिविजन कर्युं हतुं, पछी ई एफ जीनुं रिविजन कर्युं हतुं, अने पछी बीजा नवा आल्फाबेट शीख्या हता, आई जे, बराबर, एच आई ने जे, बराबर. एटले आपणे ए टू जे सुधीना आल्फाबेट शीखी गया. हवे आजे आपणे शुं करवानुं छे? तो आजे ए टू जे सुधीना आल्फाबेटनुं रिविजन करवानुं छे. अने ए रिविजन थई गया पछी तमारे नवा आल्फाबेट शीखवाना छे, बराबर. चलो तो बधा स्टूडेंट्स रेडी? हवे तमने बधाने खबर छे के नवू शीखवा माटे अने रिविजन करवा माटे शेनी जरूर पड़े, राइट? रिविजन करवा माटे शेनी जरूर पड़से? रिविजन करवा माटे बुक अने पेन्सिलनी जरूर पड़से, बराबर. तो बधा स्टूडेंट्स छे ए बुक अने पेन्सिल लई लेशे. हूँ काउंट करूँ छूँ, हो. चलो, वन, टू, थ्री, फोर, फाइव, सिक्स, सेवन, एट, नाइन, टेन. मने लागे छे के मारा बधा स्टूडेंट्से बुक अने पेन्सिल लई लीधी छे, राइट? तो हवे आपणे आगळ वधीए रिविजनमां, बराबर. સૌથી પહેલા તમારે લખવાનું છે સબ્જેક્ટ ઇંગ્લિશ. સબ્જેક્ટ ઇંગ્લિશ, બરાબર. હવે चलो आपणे रिविजन स्टार्ट करिए. सौथी पहला कयो आल्फाबेट आवशे? आल्फाबेट ए. कयो आल्फाबेट आवशे? आल्फाबेट ए. एफ फोर एप्पल, राइट. एफ फोर शू थशे? एप्पल, बराबर. तो बधा स्टूडेंट्स ने हवे ए आवड़ी गयो हशे એવું હું માનું છું, બરાબર. કારણ કે મિસે કેટલી બધી વાર તમને રિવિઝન કરાવ્યું છે, બરાબર. એટલે હવે તમને આવડી જ ગયું હશે, રાઈટ? આવડી ગયું છે ને બધાને? ચલો હવે આપણે એ લખીએ. એ કેવી રીતે લખશું? બ્લુ લાઇનથી ટચ કરી ઉપર રેડ લાઇન, રેડ લાઇનથી નીચે આવશું, ફરી ઉપર જશું એ, બરાબર. નીચેથી ઉપર, ઉપરથી નીચે, ફરી ઉપર, બરાબર. એ ફોર એપલ, એ ફોર એપલ, બરાબર. એ ફોર એપલ, યાદ આવી ગયું બધાને? એ પર આપણે કેવી રીતે લખશું? ચલો તો હવે બધા બુક ઓપન કરશે, આપણે એ ફોર એપલ લખવાનું છે.
બધા સ્ટુડન્ટ્સ છે એ બુક ઓપન કરશે. ચલો રેડી, લખીએ આપણે એ ફોર એપલ. જુઓ સ્ટુડન્ટ્સ, મિસ વારંવાર શા માટે રિપીટ કરાવે છે? કારણ કે તમને બધાને યાદ રહી જાય. ઓકે, એ ફોર એપલ, 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 બરાબર, એ ફોર એપલ. સમજાઈ ગયું બધાને? ચલો હું 2 સેકન્ડનો વેઇટ કરું છું, બધા સ્ટુડન્ટ છે એ લખી નાખશે. જો મિસ તમને રિવિઝન કરાવે છે, બરાબર, એટલે બધા સ્ટુડન્ટ્સનું ધ્યાન રિવિઝનમાં હોવું જોઈએ. સમજાઈ ગયું? ચલો લખાઈ ગયું બધાને? ફરી એકવાર, બ્લુ લાઇનથી રેડ લાઇન, રેડ લાઇનથી નીચે બ્લુ લાઇન, ફરી ઉપર, ફરી લાઇન, એ ફોર એપલ, બરાબર, એ ફોર એપલ. પછી શું આવશે? બિફોર બોલ. શું આવશે? બિફોર બોલ. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? રેડ લાઇનથી સ્ટાર્ટ કરી નીચે બ્લુ લાઇન, ફરી ઉપર જશું કર્વ અને ફરી અંદર એક કર્વ. સમજાઈ ગયું? બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ, બરાબર. બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું ને બિફોર બોલ? ચલો હવે આપણે લખીએ બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? રેડ લાઇનથી સ્ટાર્ટ કરી નીચે બ્લુ લાઇને આવશું, ફરી ઉપર જશું કર્વ અને બીજું કર્વ, બરાબર. બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ, રેડ લાઇનથી નીચે બ્લુ લાઇન, બ્લુ લાઇનથી ઉપર જશું એક કર્વ અને બીજું કર્વ, બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ, બરાબર. સમજાય છે બધાને? ચલો હવે હું 2 સેકન્ડનો વેઇટ કરું છું, બધા સ્ટુડન્ટ્સ છે એ લખી નાખશે ફટાફટ. જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ ફટાફટ લખી નાખશે, બરાબર. ચલો લખો છો ને સ્ટુડન્ટ્સ? બી ફોર બોલ, બી ફોર બોલ. ચલો એ લખાઈ ગયો, બી લખાઈ ગયો, હવે શું આવશે? સી, સી ફોર. શું આવશે? સી ફોર કેટ, સી ફોર કેટ. સી કેવી રીતે લખશું? બ્લુ લાઇનથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું સી, સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ.
ब्लू लाइन थी ऊपर रेड लाइन, रेड लाइन थी नीचे उतरसू ब्लू लाइन सुधी कव सी फोर कैट, राइट। चलो हवे आपणे बधा लखीए सी। चलो स्टूडेंट्स तमारी बुक में लखो सी, सी फोर શું આવશે, સી ફોર કેટ લખો, ચલો બધા બુકમાં લખો છો ને, ચલો બધા લખો, નીચેથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું, સી નીચેથી ઉપર, ઉપરથી નીચે, નીચેથી ઉપર, પરથી નીચે, બ્લુ લાઇનથી રેડ લાઇન, રેડ લાઇનથી બ્લુ લાઇન, બરાબર, સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ, સી ફોર કેટ, सी फोर कैट, सी फोर कैट, सी फोर कैट, बराबर समझाई गयो बद्दा ने, सी फोर कैट। चलो ए लखाई गयो, बी लखाई गयो, सी, हवे डी, डी फोर डॉग, ડી ફોર શું થશે, ડી ફોર ડોગ, તો ચલો બધા સ્ટુડન્ટ્સ લખશે ડી ફોર ડોગ। ચલો રેડ લાઇનથી સ્ટાર્ટ કરશું બ્લુ લાઇને, બ્લુ લાઇનથી ઉપર જશું, બરાબર, ડી ફોર dog, d for dog, d for dog, d for dog। હવે બધા સ્ટુડન્ટ્સ છે એ મારી સાથે લખશે d for dog, 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 D for dog। ચલો લખાઈ ગયું બધાને, મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને લખાઈ ગયું છે, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ હજુ લખી નાખશે, હું વેઇટ કરું છું। બે સેકન્ડનો વેઇટ કરું છું, લખી નાખશે સ્ટુડન્ટ્સ। ચલો હવે A for apple, B for ball, C for cat, બરાબર, C for cat, D for dog, હવે શું આવશે, E for elephant, શું આવશે, E for elephant, બ્લુ લાઇનથી ટચ કરીને ઉપર રેડ લાઇને, રેડ લાઇનથી બ્લુ લાઇને કર્વ, અને બ્લુ લાઇનથી બીજી બ્લુ લાઇને કર્વ, બરાબર, E for elephant, E for elephant, E for elephant, E for elephant, E for elephant। સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? ચલો તો બધા સ્ટુડન્ટ્સ છે એ પોતાની બુકમાં લખવા માટે રેડી,
रेडी ने स्टूडेंट्स? चलो, ई फोर एलिफंट, ई फोर एलिफंट, ई फोर एलिफंट, ई फोर एलिफंट। ब्लू लाइन थी टच करीने रेड लाइन, रेड लाइन थी ब्लू लाइन, ब्लू लाइन थी ब्लू लाइन कर्व। चलो बधा स्टूडेंट्स छे लखी नाखशे। हूँ वेट करू छु तमारो, फटाफट लखो। चलो लखाई गयू, फरी एक बार रिपीट करूँ छू, पछी आपणे एफ करशू, बराबर। ब्लू लाइन थी टच करीने रेड लाइन, रेड लाइन थी ब्लू लाइन, ब्लू लाइन थी ब्लू लाइन, बराबर। समझाई गयू बधाने? चलो हवे A for apple, B for ball, C for cat, D for dog, E for elephant. हवे F for fish, F for fish. જો F કેવી રીતે લખશું? આવી રીતે લખશું. કેવી રીતે લખશું? F for fish. F for fish. અહીંયાથી સ્ટાર્ટ કરીને નીચે આવશું F. F for fish. F for fish. ચલો બધા સ્ટુડન્ટ્સ છે રેડી? રેડી ને? તો હવે આપણે લખીએ. ચલો F for fish, F for fish, F for fish, F for fish, બરાબર. F for fish, F for fish, બરાબર. ચલો હું બધા સ્ટુડન્ટ્સનો વેટ કરું છું, બધા ફટાફટ લખી નાખશે. F for fish, F for fish. જો સ્ટુડન્ટ્સ તમે લખો છો ને? ચલો હવે F પછી શું આવશે? જી. શું આવશે? જી. જી ફોર, જી ફોર. શું થશે સ્ટુડન્ટ્સ? જી ફોર, જી ફોર ગર્લ, યા તો ગોટ, બરાબર. ક્યાંથી શરૂ કરશું આપણે? ચલો રેડી બધા? બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર. જી ફોર ગોટ. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, ઉપર જવાનું છે, ત્યાંથી ફરી નીચે, ફરી ઉપર, નીચે, બરાબર. જી ફોર ગોટ, જી ફોર ગોટ, જી ફોર ગોટ. ચલો જી ફોર ગોટ બધા બુકમાં લખી નાખશે પોતાની. જી ફોર ગોટ, જી ફોર ગોટ, જી ફોર ગોટ, જી ફોર ગોટ, જી ફોર ગોટ.
G4 got. चलो हूँ 2 सेकेंड नो वेट करू छू। बधा स्टूडेंट्स लखी नाखशे फटाफट। रेडी बधा? लखाई गयू। हवे आगळ शू आवशे? F G H। H4 horse. બરાબર, ચલો ક્યાંથી શરૂ કરશું? અહીંયાથી આપણે આમ જશું, ફરી નીચે આવશું, બરાબર, આટલું કરી નાખ્યું, પછી અહીંયાથી સ્ટાર્ટ કરશું, નીચે આવશું, ફરી ઉપર, સર્કલ કરીને ફરી બાર, સમજાઈ ગયું બધાને? ચલો હવે બધા લખશે પોતાની બુકમાં H4 horse. લખાય છે ને બધાને? મેં બધા સ્ટુડન્ટ્સને લખવાનું કીધું છે એટલે કમ્પલસરી છે, ઓકે? ચલો આટલું થઈ જાય પછી અહીંયાથી નીચે આવવાનું, ફરી ઉપર H4 horse. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? લખાઈ ગયું ને? હવે આઈ, એચ પછી શું આવશે? આઈ ફોર આઈસ્ક્રીમ. શું થશે આઈ ફોર શું થશે સ્ટુડન્ટ્સ? આઈ ફોર આઈસ્ક્રીમ. બરાબર ને? આઈ ફોર આઈસ્ક્રીમ. ચલો હવે બધા આઈ લખશે, આઈ ફોર આઈસ્ક્રીમ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે, આઈ ફોર આઈસ્ક્રીમ. હું તમને રોજ પ્રેક્ટિસ કરવાનું કહું છું, બધા સ્ટુડન્ટ્સ કરો છો ને ઘરે પ્રેક્ટિસ? પ્રેક્ટિસ કરશો તો જ તમને વ્યવસ્થિત રીતે આવડશે, ઓકે? એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આઈ ફોર આઈસ્ક્રીમ. બરાબર લખો છો ને બધા સ્ટુડન્ટ્સ? આઈ ફોર આઈસ્ક્રીમ. ચલો હું વેઇટ કરું છું. હવે લાગે છે મને કે લખાઈ ગયું. હજી એકવાર રિપીટ કરું છું, આઈ ફોર આઈસ્ક્રીમ. ચલો એચ આઈ પછી શું આવશે?
जे जे फोर जग जे फोर जग बराबर। चलो बधा रेडी जे करवा माटे। चलो क्यांथी शुरू करशू? अहींयाथी शुरू करी अने ऊपर जशू, ऊपरथी नीचे आवशू, पछी आम। जे फोर जग जे फोर जग जे फोर जग जे फोर जग बराबर। चलो हवे बधा जे लखशे मारी साथे। जे छे ई चारे चार लाइन में लखवानो छे बराबर। क्यांथी शुरू करशू? अहींयाथी शुरू करी ऊपर रेड लाइन, रेड लाइन थी नीचे बीजी रेड लाइन, पछी आवी रीते। ओके, जे फोर जग जे फोर जग जे फोर जग। हजी एक वार रिपीट करूँ छू, जे स्टूडेंट्स ने बाकी होय ए स्टूडेंट्स लखी नाखशे। जे फोर जग जे फोर जग बराबर। हवे ए टू जे सुधीनू रिविजन थई गयू। हवे आपणे शुं करवानू छे? आजे के, के फोर काइट। शुं करवानू छे? के फोर काइट बराबर। चलो क्यांथी शुरू करशू? અહીંયાથી ક્યાંથી શરૂ કરશું આપણે? અહીંયાથી અહીંયાથી આમ જશું, પછી નીચે આવશું। આટલું થઈ ગયા પછી અહીંયાથી ફરી આમ આવશું, ફરી નીચે જશું બરાબર। છું આગળ જોઈએ આપણે। હું અહીંયા બતાવું છું બધાનું ધ્યાન। અહીંયા અહીંયાથી શરૂ કરીને નીચે આવવાનું છે, પછી ઉપરથી નીચે બરાબર। સૌથી પહેલાં જેમ તમે એચમાં કરો છો ને આવી રીતે, એમ અહીંયા પણ પહેલાં આમ કરવાનું છે, અને પછી અહીંયાથી આમ। સમજાઈ ગયું? રેડ લાઇનથી બ્લુ લાઇન, ફરીથી રેડ લાઇનથી બ્લુ લાઇન। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, કે ફોર કાઇટ। હું લખું છું ત્યાં બધાનું ધ્યાન, હું ફરીથી તમને પછી લખવા કહીશ। કે ફોર કાઇટ, 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 કે ફોર કાઇટ। લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ। એ ટુ જેનું રિવિઝન કરવાનું છે ઘરે, અને કે છે તમારે 5 ટાઈમ લખવાનું છે। ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા લેટર શીખશું। ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ લેક્ચર સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ, ખુદા હાફિઝ, બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય સ્ટુડન્ટ્સ।